नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय छे विज्ञान, प्रकरण नंबर 5 એટલે કે તત્વોનું આવર્તનીય વર્ગીકરણ, એનો આગળનો ટોપિક આગળ જોશું. આજે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. હવે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક 2 છે, બરોબર? એક આધુનિક આવર્ત કોષ્ટક છે અને એક પ્રથમ આવર્ત કોષ્ટક છે. તો આપણે આજે પ્રથમ જે આવર્ત કોષ્ટક એને બનાવ્યું, જે 63 તત્વોનું બનેલું છે, એ 63 તત્વોના આવર્ત કોષ્ટકની વાત કરીશું, બરોબર? તો તત્વોના કઈ રીતે મેન્ડેલિફે ગોઠવ્યા છે, કોના આધારે ગોઠવ્યા છે, બરાબર, કઈ કઈ જગ્યાઓ ખાલી રાખી છે, એ બધા વિશે આજે ચર્ચા કરીશું. તો શું કર્યું કે તત્વોના વર્ગીકરણનો શ્રેય, તો આપ તમને પ્રશ્ન એક વાક્યમાં પણ પૂછાય કે તત્વોના વર્ગીકરણનો શ્રેય કોને જાય છે, તો નામ છે ઇવાનોવિચ મેન્ડેલિફ, બરાબર. મેન્ડેલિફનું આખું નામ ઇવાનોવિચ મેન્ડેલિફ. એવી રીતે તો એને કઈ રીતે ગોઠવ્યા, તો મૂળભૂત ગુણધર્મો, જે સામાન્ય ગુણધર્મો છે એ ગુણધર્મોને આધારે, રાસાયણિક ગુણધર્મો, બરાબર, રાસાયણિક ગુણ પ્રક્રિયાઓ થાય એ ગુણધર્મોને આધારે, અને પરમાણ્ય દળ, ખાસ અગત્યનું, તો પરમાણ્ય દળ મુજબ તત્વોને ગોઠવ્યા. ત્રણેયને અગત્યનું લેવાનું છે, મૂળભૂત ગુણધર્મો એટલે સામાન્ય ગુણધર્મો આપણે કહીએ, એ રાસાયણિક ગુણધર્મો અને પરમાણ્ય દળ, આ ત્રણેયને લઈને તત્વોને ગોઠવ્યા છે. એના પછી આગળ અતિ સક્રિય તત્વો હતા, બરાબર, ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ મુજબ ગોઠવ્યા એને. અતિ સક્રિય તત્વો જે સોડિયમ પોટેશિયમ એવા બધા જે તત્વો છે, એ અતિ સક્રિય તત્વો છે, એને કઈ રીતે ગોઠવ્યા, એને ઓક્સાઇડ સ્વરૂપે ગોઠવ્યા અને હાઇડ્રાઇડ સ્વરૂપે ગોઠવ્યા. તમે આ જે કોષ્ટક છે એનું કોષ્ટક જે બુકમાં આપેલું છે એ જોઈ શકશો, એમાં બંનેમાં જ લખેલું છે કે ઓક્સાઇડ સ્વરૂપના તત્વો અને કયા છે, હાઇડ્રાઇડ સ્વરૂપના તત્વો, બરાબર, કોષ્ટકમાં તમે બુકમાં જોઈ શકશો. હવે એનો આવર્ત નિયમ છે, ખાસ એક માર્ક્સનો તમને પૂછાય છે, તો આવર્ત નિયમ શું આપ્યો મેન્ડેલિફે, તો તત્વોને જેવી રીતે ગોઠવ્યા છે એનો આવર્ત નિયમ કહેવાય, બરાબર. તો જોઈએ, તત્વોના ગુણધર્મો પરમાણ્ય દળના આવર્તનીય વિધેય છે. ખાસ યાદ રાખશું આપણે આ એક વાક્ય જે એક માર્ક્સમાં તમને પૂછાય છે કે તત્વોના ગુણધર્મો છે કેવી રીતે ગોઠવ્યા છે, કે પરમાણ્ય દળના આવર્તનીય વિધેયને આધારે. આવર્તનીય વિધેય એટલે કે પરમાણ્ય દળ જેમ ઓછું છે અમને વધતું જાય, ચડતા ક્રમમાં જઈએ આગળ, એમ એના તત્વોના ગુણધર્મો ગોઠવેલા છે, બરાબર. તો તત્વોના ગુણધર્મો પરમાણ્ય દળના આવર્તનીય છે, બરાબર, આવર્તમાં છે એટલે આડી લીધીમાં છે. એવી રીતે આવર્ત કોષ્ટક પ્રથમ છે એ જર્મન સામાયિકમાં રજૂ થયું. આ પણ તમને એક વાક્યમાં પૂછાય કે આવર્ત કોષ્ટક છે પ્રથમ કયા સામાયિકમાં રજૂ થયું, તો જર્મન સામાયિકમાં રજૂ થયું. નવા તત્વો શોધાશે તેવું પૂર્વાનુમાન કર્યું અને ખાલી જગ્યાઓ છોડી દીધી. ખાસ અગત્યનું છે આ, ખાસ કે નવા તત્વો એને ખબર હતી મેન્ડેલિફ કે આગળ પણ 63 તત્વો સિવાય પણ નવા તત્વો શોધાવાના છે, તો એને શું કર્યું, પૂર્વાનુમાન કર્યું અને ખાલી જગ્યાઓ છોડી, બરાબર, એવું અનુમાન કર્યું. હવે કેવી રીતે એને કયા તત્વો શોધાયા અને કઈ કઈ જગ્યાઓ ખાલી રાખી એ જોઈએ, તો એકા બોરોન કરીને નામ આપ્યું પહેલું એને ખાલીમાં, બરાબર. એકા બોરોન એટલે કે સ્ટેનિયમ કહેવાય એને, SC, બરાબર, સ્ટેનિયમ તત્વો શોધાયું. પછી એકા એલ્યુમિનિયમ, એને શું નામ આપ્યું, ગેલિયમ, GA, અને એકા સિલિકોન એને જર્મેનિયમ, GE. આ ખાસ અગત્યના છે, ત્રણે ત્રણ વિકલ્પમાં તમને પૂછાય છે, બરાબર, કે એકા બોરોન એને કયું નામ, સ્ટેનિયમ, એકા એલ્યુમિનિયમ એનું નામ શું છે, ગેલિયમ, એકા સિલિકોન એને જર્મેનિયમ. ખાસ યાદ રાખશો એની સંજ્ઞા પણ યાદ રહો, સ્ટેનિયમ એટલે SC, ગેલિયમ એટલે GA અને જર્મેનિયમ એટલે GE, બરાબર. ખાસ એકા બોરોન એટલે સ્ટેનિયમ, એકા એલ્યુમિનિયમ એટલે ગેલિયમ અને એકા સિલિકોન એટલે જર્મેનિયમ, બરાબર. આટલું ખાસ અગત્યનું છે, યાદ રાખવાનું છે મેન્ડેલિફમાં જે 63 તત્વો આપ્યા એમાં. તો ખાસ એને કયા કયા ગુણધર્મો આધારે, તો જે સામાન્ય ગુણધર્મો છે એ, રાસાયણિક ગુણધર્મો છે એ, અને પરમાણુ દળ છે એના આધારે એને ગોઠવ્યા છે, બરાબર. અને જે અતિ સક્રિય તત્વો હતા એ બધા હાઇડ્રાઇડ સ્વરૂપે અને ઓક્સાઇડ સ્વરૂપે ગોઠવી દીધા છે. અને બાકી જે નિયમ છે એ ખાસ યાદ રાખવાનો છે, તત્વોના ગુણધર્મો પરમાણ્ય દળના આવર્તનીય વિધેય છે, બરાબર, આટલું. અને આ ત્રણ જે છે નામ એ ખાસ અગત્યના છે, એકા બોરોન સ્ટેનિયમ, એકા એલ્યુમિનિયમ ગેલિયમ, એકા સિલિકોન એટલે જર્મેનિયમ, બરાબર, ખાસ અગત્યનું જોવાનું છે. અને પછી આપણે જે મેન્ડેલિફનું આધુનિક આવર્ત કોષ્ટક છે એની સમજ મેળવીશું.